આપની સાથે દીક્ષિતા શરૂઆત કરીશું બ્રેકિંગ ન્યૂઝથી. સુરતના છેવાડાના ઉમરપાડામાં આગ ફાટ્યું છે. વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારથી અત્યાર સુધીમાં ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ વરસી ગયો છે. વરસાદને કારણે ઉમરપાડાના લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે. ઉમરપાડાના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ઉમરપાડાના અનેક લો લેવલ કોઝવે પણ પાણીમાં ગરકાવ છે. ધાણવડ સહિતના ગામોમાં વરસાદનું આગમન થયું છે. સતત વરસાદ આપ જુઓ અને તેના કારણે આગ ફાટ્યું છે. વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની જે તોફાની બેટિંગ છે, 2 કલાકમાં 10 ઇંચ વરસાદ છે. ફૂલલાઇન પર સંદીપ અમારી સાથે જોડાઈ ગયા છે. સંદીપ, ઉમરપાડાની પરિસ્થિતિ શું છે, કારણ કે 2 કલાક અને 10 ઇંચ વરસાદ? જે ચોક્કસ દીક્ષિતા, હાલ ઉમરપાડા વિસ્તારની પરિસ્થિતિની વાત કરીએ તો જે ભૌગોલિક પરિસ્થિતિ છે ઉમરપાડાની, એ સમગ્ર જે ઉમરપાડા વિસ્તાર છે એ ડુંગર વિસ્તાર છે. એટલે બિલકુલથી જે પાણી આવતું હોય છે ઉપર જંગલ વિસ્તારોમાંથી, તે પાણી સીધું નદીમાં વહી જતું હોય. ખાસ કરીને ઉમરપાડા વિસ્તારમાંથી કરજણ, વીરા અને મધુવન, બે જે 3 જેટલી જે નદીઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે. પાણીની આવક થતા જે ત્રણેય નદીઓ છે તે બે કાંઠે વહી રહી છે. તેને લઈને અનેક જે ઉમરપાડા વિસ્તારમાં જે લો લેવલ કોઝવે આવેલા છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે અનેક જે ગામો છે તેના સીધા સંપર્કો તૂટી ચૂક્યા છે. મહત્વનું છે કે જે ઉમરપાડા વિસ્તારમાં જે સુરત જિલ્લાનું એકમાત્ર જે ઇકો ટુરિઝમ પ્લેસ આવેલું છે દેવઘાટ, દેવઘાટ વોટરફોલ્સ આવે, ત્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે. પરંતુ દેવઘાટ જતો રસ્તાઓ ઉપર પણ પાણી ફરી વળ્યા છે. તેને લઈને હાલ દેવઘાટ જતો રસ્તો છે તે પણ બંધ થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે ઉમરપાડા વિસ્તારમાં મુખ્યત્વે જે ચોમાસા આધારિત ખેતી કરતા હોય છે અને ચોમાસાને પાણી પર જ તેઓ નપતા હોય છે સિંચાઈ માટે, મુખ્યત્વે આ વિસ્તારના લોકો છે તે આ ચોમાસા પાણીનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ હાલ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને અનેક જે ખેતરો છે તે પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે. મહત્વનું છે કે વહેલી સવારથી અને મોડી રાતે પણ ખૂબ જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. તેને લઈને અનેક વિસ્તારો છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે. સમગ્ર જે ઉમરપાડાનો વિસ્તાર છે તે હાલ પ્રભાવિત થઈ ચૂક્યો છે. ખાસ વાત કરું તો ફક્ત ઉમરપાડા વિસ્તાર જ એવો છે જ્યાં આ 10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. મુખ્યત્વે જો સુરત જિલ્લાની વાત કરીએ તો અનેક જે તાલુકા છે તેમાં નહિવત વરસાદ હાલ વરસ્યો છે. પરંતુ જે ઉમરપાડા એટલે સુરતનું ચેરાપુંજી ગણાય છે, એટલે હાલ સુધીમાં તો ઉમરપાડા વિસ્તારમાં નહિવત વરસાદ હતો. પરંતુ જે 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઉમરપાડાનો મુખ્યત્વે જે વિસ્તાર છે તે પાણીથી તરબોળ થઈ ચૂક્યો છે. જી દીક્ષિતા, બિલકુલ. સંદીપ, તંત્ર તરફથી કોઈ કામગીરી કરવામાં આવી છે, કારણ કે 2 કલાકમાં 10 ઇંચ વરસાદ એટલે બહુ જ કહેવાય? ચોક્કસ દીક્ષિતા, ખાસ વાત કરું તો તંત્ર દ્વારા પણ તમામ જે સાવચેતીના પગલાઓ ભરવામાં આવી રહ્યા છે. સ્થાનિક તંત્ર ખૂબ જ એલર્ટ જણાવ્યું છે. થોડા સમય પહેલા જ હાલ ઉમરપાડાના જે મામલતદાર છે, પીડીઓ છે, તેમની સાથે ટેલિફોનિક ચર્ચા થઈ હતી. તેમણે તમામ જે વિસ્તાર છે તેમની મુલાકાતો પણ લીધી છે. તમામ જે ત્યાંના સ્થાનિક સરપંચો છે, આગેવાનો છે, તેઓની સાથે તેઓ વાતચીતો કરી રહ્યા છે. મહત્વનું છે કે ઉમરપાડા વિસ્તાર એટલે ડુંગર વિસ્તાર ગણાય છે. એટલે જે ઘરોમાં પાણી ભરાવા જોઈએ કે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા જોઈએ એ પ્રકારની હાલ કોઈ પણ વિગતો સામે નથી આવી. પરંતુ ડુંગર વિસ્તાર હોવાના કારણે આ સીધું નદી છે તે નદીઓમાં વહી જતું હોય છે. એના કારણે હાલ લોકોમાં રાહત છે. પરંતુ મહત્વનું છે કે તંત્ર તમામ પ્રકારની તકેદારી રાખી રહ્યું છે. તમામ જે સિંચાઈ વિભાગના લોકો છે, નદીનારા વિસ્તારને લગતા જે આગેવાનો છે તેની સાથે જોડાયેલા અધિકારીઓ છે, તમામ આ જે વરસતી પરિસ્થિતિ પર બાજ નજર રાખી રહ્યું છે. કારણ કે હજુ પણ જો વરસાદ વરસે તો પરિસ્થિતિ કયા પ્રકારની નિર્માણ થશે, આ તમામ છે તે તકેદારીના પગલાઓ સ્થાનિક તંત્ર લઈ રહ્યું છે. જી દીક્ષિતા, બિલકુલ. આભાર સંદીપ સમગ્ર વિગત બદલ. તો આપ જુઓ ઉમરપાડાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, શું પરિસ્થિતિ છે ત્યાં ઉમરપાડામાં. 14 ઇંચ વરસાદ અત્યાર સુધી છે. તંત્ર તરફથી કામગીરી કરવામાં આવી રહી છે, કલેક્ટર તરફથી વાતચીત કરવામાં આવી છે, સૂચનાઓ આપી દેવામાં આવી છે. વહેલી સવારથી ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ. તો સુરતના ઉમરપાડાના આ દ્રશ્યો આપ જુઓ. ઉમરપાડાની મોહન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક થઈ છે. નદીમાં નવા નીર આવતા બંને કાંઠે વહેવા લાગી છે. અનેક ગામના નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે. ગામના ખેતર અને રસ્તા પાણીમાં ડૂબી ગયા છે. તો આપ જુઓ જે સ્થાનિક નદીઓ છે એ નદીઓ
કે જેમાં નવા નીરની આવક થઈ છે. બંને કાંઠે આ નદીઓ વહી રહી છે. જે રીતે વરસાદ વરસ્યો છે, બે કલાકમાં જે 10 ઇંચ વરસાદ ને અત્યાર સુધીનો 14 ઇંચ વરસાદ ત્યાં નોંધાયો છે. નદીમાં નવા નીર આવતા બંને કાંઠે આ નદીઓ વહી રહી છે. નીચાણા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થયા છે અને નીચાણા વિસ્તારના જે રસ્તા આવેલા છે ત્યાં પાણી ફરી વળ્યા છે. ગામડાઓ ખેતરો છે કે જે ત્યાં પાણી ભરાઈ ગયા છે.